તો એ બજાર બંધ થવાના ગણતરીની મિનિટો બાકી છે. ત્યારે આપણે કેટલાક કાઉન્ટર કે જે તેજીમાં હતા ત્યાંથી જે વેચવાલી જોવા મળી છે એમાં ટાટા ગ્લોબલ બેવરેજીસ જોઈએ, ચેઇન ઇરિગેશન અને બીજો એક કાઉન્ટર આપણે અહીંયા જોઈએ કે જે પણ આપણને એક સારું ડાઉન તરફ ટ્રેન્ડર આગળ વધતું દેખાય એવું છે જસ્ટ ડાયલનું. અહીંયા આપતો શું વ્યૂ બને છે જિજ્ઞેશ અત્યારે, જસ્ટ ડાયલ, ચેઇન ઇરિગેશન કે ટાટા ગ્લોબલ બેવરેજીસ આ ત્રણેય સ્ટોકમાં શું ધ્યાન રાખવું જોઈએ? આઈ થિંક જસ્ટ ડાયલ તો ઓલરેડી એક નેગેટિવ ટેરેટરીનું કાઉન્ટર છે. મને એવું લાગે છે કે જસ્ટ ડાયલનો જો ખરેખર આપણે ચાર્ટ જોઈશું તો ખ્યાલ આવશે કે આ કાઉન્ટરે જે સ્ટ્રોંગ ડાઉન મૂવ બતાવ્યો છે 2014 ઓનવર્ડ્સ, એટલે મિડ ઓફ ધ 2014થી જ્યારથી આ કાઉન્ટર 1900 રૂપિયા હતું ત્યારથી અત્યારના 590 આવી ગયું છે. હું જાણું છું કે ઘણા બધા લોકો મોમેન્ટમ વાઇઝ આ કાઉન્ટરને ટ્રેક કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઉપરના લેવલ મળતા જોવાય છે, પરંતુ મારું એવું માનવું છે કે મોમેન્ટમ ગમે તેટલું સારું હોય આ કાઉન્ટરે હંમેશા ઉપરના તરફ નીકળવાની જ રણનીતિ નાખવી જોઈએ. કારણ કે ગમે તેટલા ફંડામેન્ટલ ન્યૂઝ સારા હશે, મને એવું લાગે છે કે આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક એકવાર ઉપડવા જેવું હતું, ક્યાંક ને ક્યાંક 2014, 15, 16 ત્રણ વર્ષમાં ક્યાંક ને ક્યાંક એક બોટમ જળવાવી જોઈતી હતી જે જળવાઈ નથી. જસ્ટ બીકોઝ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન ઉપરની તરફથી જે આવતી હતી એ તૂટી છે, એટલે આ કાઉન્ટર ઉપરની તરફ જઈ રહ્યું છે. મારું એવું માનવું છે કે આ કાઉન્ટરને ઇગ્નોર કરવું જોઈએ, નવા બાઇંગ માટે જરાય ના વિચાર કરવો જોઈએ. જો મોમેન્ટમ ટ્રેડ લીધા હોય અને ઉપરની તરફનો કારોબાર મળતો હોય તો આઈ એમ શ્યોર કે અહીંયા પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ટાટા ગ્લોબલ બેવરેજીસ મને એવું લાગે છે કે પોઝિટિવ કાઉન્ટર છે. અહીંયા જો ઘટાડો આવે તો બાયની રણનીતિ નાખવી જોઈએ, લાંબા સમયનું બાઇંગ કરવું જોઈએ, કારણ કે ટાટા ગ્લોબલ ઘણા સમયથી કન્સોલિડેટ કરી રહ્યું છે. સ્ટોપલોસ બહુ દૂરના છે, એટલીસ્ટ 125ના સ્ટોપલોસ છે, તો અહીંયાથી કાઉન્ટર નીચે જાય તો બાયની રણનીતિ છે. 3 થી 6 મહિનાના વ્યૂ એટલીસ્ટ અહીંયા રાખવા પડશે જો આમાં તેજી મેળવવી હોય તો. ઓકે, ત્યારે જો મોટા ઇવેન્ટ પહેલા માર્કેટ થોડો પોઝિટિવ ક્લોઝ થવાની કોશિશ કરી રહ્યું છે, ફ્લેટ ટુ પોઝિટિવ છે, પણ આ સપ્તાહ દરમિયાન તમે જુઓ બેંક નિફ્ટીએ લગભગ 1.5% આસપાસનો રિટર્ન આપ્યા છે, એમાં પીએસયુ બેંકનો ફાળો પણ 1% આસપાસનો રહ્યો છે, એટલે ત્યાં એક સારા અપ મૂવ જોવા મળ્યા. ઓટો સ્ટોક સારા રિટર્ન આપવામાં સફળ રહ્યા છે, ઓલમોસ્ટ 1% આસપાસના રિટર્ન મળ્યા છે. પણ તમે જો બીજા કાઉન્ટર્સમાં જુઓ તો ઇન્ફ્રામાં થોડું ઘણું બાઇંગ, પણ દબાણ મેટલ સ્ટોક્સમાં આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ 4.5%થી વધારાનો ઘટાડો મેટલ સ્ટોક્સમાં આપણને જોવા મળ્યો છે. ફાર્મામાં દબાણ જોવા મળ્યું આ સપ્તાહ દરમિયાન, પણ ખાસ કરીને મિડકેપ કાઉન્ટરમાં ખાસો કન્સોલિડેશન બનતો દેખાયો છે. હવે જ્યારે આપણે નવા એક સપ્તાહ માટે જઈ રહ્યા છે અને એ પણ મોટી ઇવેન્ટ પહેલા આપણે જોઈ રહ્યા છે, ખાસો એક મહત્વનું રહેશે કે આજના દિવસે હવે કયો ટ્રેડ લઈને જવું જોઈએ. અત્યારે આપણે જોઈ રહ્યા છે અમુક કાઉન્ટર્સ, જેમ કે તમે જોઈ શકો ભારતી એરટેલ, ભારતી ઇન્ફ્રાટેલ, યસ બેંક જેવા કાઉન્ટરમાં તેજી છે, પણ બોશે આજના દિવસે જબરદસ્ત તેજી જાળવી રાખી છે. જિજ્ઞેશ, ક્વિક કોલ બોશ ઉપર. આઈ થિંક બોશ ઘણા સમયના કન્સોલિડેશન પછી ફરીથી લાઇમલાઇટમાં આવી રહ્યો છે. મને એવું લાગે છે કે ટૂંકા ગાળા માટે ડેફિનેટલી અહીંયા એક કોલ લઈ શકાય, આજના દિવસની અપમૂવ છે. પરંતુ આજના દિવસમાં એક વસ્તુ જુઓ કે કાઉન્ટર 23,000થી નીચે પડ્યું છે, એટલે અહીંયા થોડોક સ્કેપ્ટિકલ હું થઈ જાઉં છું. 4 દિવસથી કાઉન્ટર ઓલરેડી અપમૂવ જોઈ છે, મને એવું લાગે છે કે અત્યારના ઇગ્નોર કરો આ કાઉન્ટરને. હવે પછી નવી તેજી કરવી હોય તો મંગળવાર બુધવારે આ કાઉન્ટરની ચાલ જોઈને જ પછી નક્કી કરવું પડશે. ઓકે, તો અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અને 8,934 પાસે અત્યારે આપણે જોઈએ તો ઇન્ડેક્સને આપણે ક્લોઝ થતા જોઈશું. ઘટાડો જે છે તે અત્યારે આપણને આગળ વધતો દેખાયો હતો, પછી આપણે રિકવરી પોઝિટિવ સાઈડ છે. 8,936 સ્તર ઉપર અત્યારે આપણે જોઈએ તો પોઝિશનલ ફિગરમાં આપણને નિફ્ટી ક્લોઝ થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 37 પોઈન્ટના સુધાર સાથે અને સેન્સેક્સ ફક્ત 5 પોઈન્ટના વધારા સાથે જ બંધ થતો દેખાયો છે. એટલે મેજર ડાઉન સાઈડ આપણે જોઈએ તો મિડકેપમાં રહી જ્યાં 0.5% અને સ્મોલ કેપની અંદર જોઈએ તો ત્યાં 5% ઘટાડો રહેતો દેખાયો છે. જે રીતના અહીંયા જિજ્ઞેશે વાત કરી માર્કેટના ટ્રેન્ડ વિશે, તો હવે અહીંથી મેજર અપસાઈડના મૂવ જે છે તે આપણને ખાસ કરીને જોવા મળી શકશે મંગળવારના દિવસે. જિજ્ઞેશ, ખાલી છેલ્લે એ જાણવા માગીશ કે લેવલ્સ મંગળવારના દિવસે કયા વોચ આઉટ કરવાના રહેશે, ઇન્ટ્રાડે બેઝિસ પર અને ક્લોઝિંગ બેઝિસ પર? આઈ થિંક ઇન્ટ્રાડે બેઝિસ પર જો આપણે લેવલ વોચ આઉટ કરવા હશે તો મને એવું લાગે છે કે ઇન્ટ્રાડેમાં તો આજના દિવસનો લો અથવા તો પછી છેલ્લા ઘણા સમયથી 8880નો લેવલ હોલ્ડ થતું આવ્યું છે, તો 8880 અથવા તો 8870ના સ્ટોપલોસથી ઇન્ટ્રાડેમાં આપણે વ્યૂ લઈશું. જો મંગળવારે ગેપ ડાઉન જોવા મળે છે અને 8870 તૂટે છે તો 8870 ક્વિકલી રિકવર થશે એવું પણ મારું માનવું છે. 8870 સિવાય આપણા બાય કોલમાંથી નીકળવાની જરૂર નથી. મને એવું લાગે છે કે આ માર્કેટ જો ઉપરની તરફનું લેવલ 8980નું તોડશે
તો આઈ એમ શ્યોર કે આ માર્કેટ નવા હાઈ તરફ જશે, 9100 હાથ વેટમાં તૂટશે, 9100 ની ઉપર માર્કેટ જાય એવા ફૂલ ચાન્સીસ છે. ક્વિક કોલ જિગ્નેશ, અગર જો બીજેપી સરકાર આવી તો કેટલો ઉછાળો એક્સપેક્ટ કરો છો? જી, મેં કીધું એ પ્રમાણે 9100 સુધીના લેવલ હું જોઈ રહ્યો છું. તો ઉપર 9100 સુધીના લેવલ અને નીચે 8870 ને લેવલ ન તૂટે ત્યાં સુધી શોર્ટ કરવાની સલાહ નથી, એની ઉપર તેજી જ બનતી દેખાઈ રહી છે. તો આ સપ્તાહ ખાસો મહત્વનો છે. કોઈ ડિસ્ક્લોઝર જિગ્નેશ? ઘણા બધા સ્ટોક વિશે ડિસ્કસ કર્યું છે, એટલે કોઈ એક સ્પેસિફિક સ્ટોક માટેનું ડિસ્ક્લોઝર નથી. જેટલા બી સ્ટોક વિશે વાત કરી એમાં અમારો ને અમારા ક્લાયન્ટનો કોઈ ને કોઈ તરફનો ઇન્ટરેસ્ટ રહેલો છે એવું માની લેવું સેફ છે. દરેક વ્યૂઅરે સ્ટોક સ્પેસિફિક અમારી સલાહ ઉપર સીધે સીધું કામ કરવાની જગ્યાએ પોતાના ફિનાન્શિયલ એડવાઇઝરની પહેલા સલાહ લેવી જોઈએ.